नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स की अंदर चेप्टर नंबर 2 सीसी विभाग की अंदर आपणे जो बीजो चेप्टर अभ्यास करता था जाहिर उपयोगी सेवाओं ए अंगे आपणे पत्र व्यवहार की माहिती मेळवता था नमूनाना पत्र त्यार पछी नमूनानो पत्र नंबर छे 3 तो के जाहिर जनता मेळावाडाना प्रसंगे फायर ब्रिगेडनी सेवाओं मेळवा अंगेनो पत्र। चलो पत्र क्या विषय अनुसंधाने छे तो के पत्र छे फायर ब्रिगेडनी सेवा मेळवा अंगेनो पत्र छे। एटले के कोई तमे जाहिर जनता माटे कोई एवं मेळा विषय कंईक आयोजन करी रह्या छो एमां तमारे फायर ब्रिगेडनी सेवा मेळवी छे, भाई एवं कंई थाय तो फायर ब्रिगेड ने तमे हाजरी आपवा माटेनो तमे पत्र अहीं लखवा मांगो छो। एटले पत्र केने लखवामां आवशे तो के फायर ब्रिगेड ने। ए जो अहीं पत्र लखनारनुं नाम अने सरनामुं पत्र लखे छे कोण तो के जो अहीं पत्र लखनार छे सरस्वती संस्थान, एटले के सरस्वती संस्थान नामनी कोई संस्था जेने कहेवाय के पत्र लखे छे। आमे जमणी बाजु एनुं सरनामुं आप्युं छे जो 22 अणमोल कॉम्प्लेक्स मानव मंदिर पासे मेम नगर अमदावाद अने अमदावादना आईपा छे पिनकोड नंबर। एटले के सरस्वती संस्थाने जे पत्र लखशे केम के आपणे फायर ब्रिगेडनी सेवा मेळवी छे એટલે આપણે પત્ર લખવાનો કેને થાય ફાયર બ્રિગેડ વિભાગને, તો કે એ તો પત્ર મેળવનાર થાય તો લખનાર કોણ થાય, કાં તો કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા જેને છે એ આ સંદર્ભે તો કે પત્ર લખતી હોય છે। અને પત્ર કોણ લખે છે સરસ્વતી સંસ્થાન, એટલે કે સરસ્વતી સંસ્થાન અને એનું જમણી બાજુ એનું આપ્યું છે સરનામું 22 અણમોલ કોમ્પ્લેક્સ માનવ મંદિર પાસે મેમ નગર અને અમદાવાદ આપણે જાણી છીએ। પછી નીચે લખવાની થાય તમારે એક લાઈન છોડીને તારીખ, કેટલામી તારીખે પત્ર લખીએ છીએ તો કે 25 એપ્રિલ 2017 પત્રની તારીખ દર્શાવી આવી થાય। પછી એની એક્ઝેટ સામે ફોન નંબર મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી કોઈ પણ બે વસ્તુ અથવા વેબસાઇટ આવી છે ને વેબસાઇટ દર્શાવેલી છે, ફોન નંબર લખ્યા છે અને દર્શાવી છે વેબસાઇટ, તમે વેબસાઇટ ન દર્શાવો તો પણ ચાલે, ઈમેલ આઈડી લખો અથવા તો ફોન નંબર લખો તો પણ ચાલે। ત્યાર પછી પત્ર આપણે કેને લખવાનો થશે તો કે ફાયર બ્રિગેડ વિભાગને, એટલે એનું સંબોધન શું થશે ખાસ જો તો કે ફાયર બ્રિગેડ વિભાગ હોય એમાં મુખ્ય જેને શું કહેવાય ચીફ ફાયર ઓફિસર શ્રી, એટલે સંબોધન જેમ આપણે બેંકમાં મેનેજર શ્રી કહેવાય એમ ફાયર બ્રિગેડમાં મેઇન વ્યક્તિ હોય એને કહેવાય ચીફ ફાયર ઓફિસર શ્રી। એ જો ડાબી બાજુ લખ્યું ચીફ ફાયર ઓફિસર શ્રી મેમ નગર, એટલે કે મેમ નગર ફાયર સ્ટેશન મેમ નગર અમદાવાદ, ખાસ જે સંબોધન લખવાનું થાય એ અગત્યની વસ્તુ છે કે સંબોધન શું દર્શાવ તો ફાયર બ્રિગેડ વિભાગને પત્ર લખો છો, એટલે મેમ નગર ફાયર સ્ટેશને તમે વિભાગને લખતા હોય પણ એમાં તો કે જે મેઇન અધિકારી મુખ્ય અધિકારી એને શું કહેવાય ચીફ ફાયર ઓફિસર શ્રી, એટલે ખાસ આ જે સંબોધન ચીફ ફાયર ઓફિસર શ્રી છે એ ખાસ અગત્યનું છે। ત્યાર પછી જેને કહે કે મેળવનારનું સરનામું લખાઈ જાય, ત્યાર પછી એક લાઈન છોડીને લખવાનો થાય વિષય, શું વિષય છે તો કે જાહેર જનતાના મેળાવાડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે આપણે પત્ર લખી છે। ત્યાર પછી ડાબી બાજુ આપણે સંબોધન, આપણે ખાસ કરીને સંબોધન એક જ લખવાનું સાહેબ શ્રી, સંબોધન એ પૂછે સરકારી વિભાગ કહેવાય એક સેવા આપનાર વિભાગ કહેવાય એટલા માટે સંબોધન અપાય સાહેબ શ્રી। હવે જો એ સેવા મેળવવા માગે છે એટલે શું આયોજન કરે છે, શા માટે સેવા મેળવવા માગે છે ફાયર બ્રિગેડની, એટલે એના સંદર્ભે એ ચર્ચા કરશે તો કે જો એને લખ્યું તો કે અમારી સંસ્થાએ તારીખ 12 મે 2017ના રોજ 12-25ના અભ્યાસના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્યાસક્રમો વિશે
ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી એક સંમેલનનું આયોજન જીએમડીસી મેદાન પર કરેલ છે. તો કે શું કીધું? તો કે જો તારીખ કેટલી છે? 25 એપ્રિલે પત્ર લખે છે. અને તો કે અમારી જે સંસ્થા છે એમાં તારીખ કઈ લખી? 12 મે 2017. એટલે કે જે પત્ર લખે છે એ પછી 15-20 દિવસ પછી તારીખ લખી, કેમ કે એટલો તમારે એને ટાઈમ આપવો પડે. એટલે એને લખ્યું કે ભાઈ અમારી સંસ્થાએ તો કે 12 મે 2017 રોજ, તો કે તારીખ કીધી કે ભાઈ 12 મે તમારે ખાસ અને તારીખ દર્શાવવી પડે ખાસ કે ભાઈ આ તારીખે, કેમ કે તો જઈને ખબર પડે કે કઈ તારીખે તમારે સેવા જોઈ છે. તો કે અમારી સંસ્થાએ જેને કહેવાય કે 12 મે 2017 રોજ તો કે ધોરણ 12 પછી તો કે જુદા જુદા જે અભ્યાસના વિકલ્પો હોય કે 12 પછી શું થઈ શકે અને એના માટે જુદી જુદી જે ગુજરાતની જે યુનિવર્સિટી છે એના દ્વારા તો કે ચાલતા અભ્યાસક્રમો વિશે, તો કે યુનિવર્સિટી દ્વારા જે અભ્યાસક્રમો ચાલે છે એના સંદર્ભે તો કે જુદી જુદી જે માર્ગદર્શન મળી રહે, કયા કયા કોર્સ ચાલે છે એ સંદર્ભે એના માટેનું તો કે એક સંમેલન તો કે જીએમડીસી મેદાન ઉપર કરેલ છે. તમે અંડરલાઈન કંઈ ખાસ જોતા જાજો તો કે એના સંદર્ભે અમે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એનું એક સંમેલન રાખેલ છે, વિદ્યાર્થી સંમેલન, કે ધોરણ 12 પછીના તો કે વિદ્યાર્થીઓ તો કે જેને કહેવાય કે 12 પછી શું કરી શકાય એ સંદર્ભે માહિતી મળે અને એ કોર્સ તમારે કરવો હોય તો ગુજરાતની જુદી જુદી જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીમાં કયા યુનિવર્સિટીમાં તમને કોર્સ પ્રાપ્ત થઈ શકે એ સંદર્ભે તો કે કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો કે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ હોવાથી તો કે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ એટલે કે સાયન્સ અને આર્ટ્સ કોમર્સના દરેક વિદ્યાર્થી માટે તો કે આ કાર્યક્રમ છે, એટલા માટે તો કે મોટી સંખ્યામાં જનસંખ્યા ભેગી થવાની સંભાવના છે. તો કે આ કાર્યક્રમ જેને કહે કે સાયન્સ અને સામાન્ય એટલે કે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ માટે રાખેલ છે, તો એના એ સંદર્ભે તો કે અહીંયા મોટી સંખ્યામાં તો કે જનસંખ્યા ભેગી થવાની સંભાવના છે, ખૂબ જ વધારે માણસો તો કે ભેગી થવાની તો કે સંભાવના છે. હવે જે નીચે પેરેગ્રાફમાં લખ્યું તો કે ઉપરોક્ત કાર્યક્રમમાં શું લખ્યું? તો કે કામ ચલાવ દોણે વીજ પ્રવાહનો ઉપયોગ થશે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હશે. તો કે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં કામ ચલાવ વીજ પ્રવાહ અને કાપડનો મોટો મંડપ તો કે બાંધવામાં આવેલો છે. તો કે સ્વાભાવિક છે કે ભાઈ આવું આયોજન થતું હોય તો જે મંડપ બાંધો હોય અને જે વીજ પ્રવાહ એટલે કે જે આપણે વીજળી મેળવતા હોય એ ઘરે જેટલી સેફટી હોય નહીં, કામ ચલાવ વીજ પ્રવાહ મેળવતા હોય. એટલે તો કે આ કાર્યક્રમમાં તો કે કામ ચલાવ વીજ પ્રવાહ અને તો કે કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હશે. તો કે એક જ સ્થળે તો કે મોટા મેળાવાડાને લક્ષ્યમાં રાખીને સલામતીના પગલારૂપે તો કે તારીખ 12 મે 2017 રોજ સવારના 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તો કે ફાયર બ્રિગેડની સેવા આપવા નમ્ર વિનંતી. તો કે અમે અહીંયા કામ ચલાવું જોઈએ તો કે વીજ પ્રવાહ અને કાપડનો મોટો મંડપ હશે એ સંદર્ભે તો કે અમને તો કે તારીખ તો કે આના સલામતીના ભાગરૂપે તો કે અમને સલામતી મળી રહે તો કે એના ભાગરૂપે તો કે 12 મે 2017 રોજ તો કે સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તો કે તમારી ફાયર બ્રિગેડની સેવાઓ આપવા અમે નમ્ર વિનંતી કરી છીએ. તો કે જે કાપડનો મંડપ કામચલાઉ વીજ પ્રવાહ છે એના સલામતીના ભાગરૂપે અમે તમારી ફાયર બ્રિગેડની જેને કહે કે 12 મે 2017 રોજ તો કે અમે સેવા મેળવવા માગી છીએ. ક્યારે? તો કે સવારના 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી. તો કે અમદાવાદ શહેરના લોકો કુદરતી આપતો અને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડને આપેલી સેવાની નોંધ કરે છે અને નાગરિક સલામતીની ફરજો બદલ તેઓ સદા આપના ઋણી છે. તો કે અમદાવાદ શહેર છે એ તો કે કુદરતી આફતો દુર્ઘટનાઓ અને ફાયર બ્રિગેડે જે જે સેવાઓ આપી છે
એની નોંધ લે છે અને નાગરિકની સલામતીની ફરજો બદલ તેઓ સદા આપના ઋણી છે. તો કે અમદાવાદ શહેર તમારે ફાયર બ્રિગેડ જે જુદી જુદી જે સેવાઓ આપેલી છે એની તો કે સતત નોંધ લે છે અને એના ઋણી છે. અમે તમારા આભારી છે કે અમદાવાદ શહેરને તો કે ફાયર બ્રિગેડે ઘણી બધી દુર્ઘટનાઓ અને જે કુદરતી આપતો બનતી હોય એમાં તો કે તમે સેવાઓ આપેલી છે, જે સેવાઓની અમે તો કે કદર કરી છીએ અને જે ફરજ અદા કરી છે એ બદલ અમે તમે આપના અમે આપના ઋણી છે. તો કે જમણી બાજુ જો લેખો આપનો વિશ્વાસુ મૌલિક તન્ના એ સરસ્વતી સંસ્થામાં શું છે, પ્રબંધક છે એટલે એને સહી કરેલી છે. જમણી બાજુ એ પત્રનો પૂરો કર્યો કે મૌલિક તમન્ના તો કે જે આ સંસ્થાની અંદર તો કે શું છે પ્રબંધક છે એટલે એના વતી સહી કરેલી છે. એટલે કે આ ફાયર બ્રિગેડની સેવા મેળવવી હોય તો એ અંગેનું અહીંયા આપણે પત્ર જોઈએ, જેમાં શું દર્શાવવામાં આવે છે એ કાર્યનો ભાઈ કઈ તારીખે શું આયોજન કરેલ છે એ સંદર્ભે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોઈએ પત્ર નંબર 4, બરાબર છે. શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર. તો કે શહેરના જે જાહેર માર્ગો હોય અહીંયા સફાઈની અનિયમિતતા એટલે કે સફાઈ રેગ્યુલર થતી હોય નહીં, ટૂંકમાં સફાઈ શું હોય અનિયમિત રીતે થતી હોય એ અંગેનો તો કે ધ્યાન દોરતો પત્ર આપણે લખવાનો છે કે સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર. તો કે અહીં પત્ર લખવાનો કેને થાય તો કે સફાઈ ખાસ કરીને સફાઈની કામગીરી રહી એ કોણ કરતા હોય તો કે સફાઈની જે કામગીરી છે એ ખાસ કરીને તો કે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાને પત્ર લખવાનો થાય. આપણને ખબર છે કે જે સફાઈ કરતા હોય જે રોડ ઉપર જાહેર માર્ગ ઉપર જે સફાઈની કામગીરી કરતા હોય એ કામગીરી કોણ કરતા હોય તો કે આપણને ખબર આ કામગીરી છે ખાસ કરીને નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાને પત્ર લખવાનો થતો હોય, કા નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાને પત્ર લખવાનો થાય, કેમ કે એ લોકો સફાઈની કામગીરી ઉપર ધ્યાન આપતા હોય છે. જો અહીં પત્ર લખે છે કોણ, મારું વડોદરા એક સંસ્થા હશે ટૂંકમાં, આપણે મોરબીમાં ઘણી બધી સંસ્થાઓ છે આપણે જોઈ કે સતતથી સેવાના કાર્યો કરતા હોય, કાંઈ પણ ચાલે અત્યારે કોરોના છે તો માસ્કનું વિતરણ કરતા હોય મફતમાં, એ બધી શું કરતા હોય સેવા કરતા હોય, સાફ સફાઈનું અભિયાન કરતા હોય, એ લોકો અભિયાન જુદા જુદા કરતા હોય. તો કે મારું વડોદરા તો કે એનું એડ્રેસ છે સુભાનપુરા ચોક, સુભાનપુરા વડોદરા, એનું જમણી બાજુ શું આપ્યું છે એડ્રેસ સુભાનપુરા ચોક સુભાનપુરા વડોદરા. પત્ર લખે છે 22 જૂન 2017. આ એક મારું વડોદરા છે, એક સંસ્થા છે, બરાબર છે, એક પ્રકારની જેને કહેવાય કે સેવાકીય પ્રવૃત્તિ કરતી એક સંસ્થા હોય એટલે આ સંસ્થા જેને કહેવાય કે એટલે એ સંસ્થાના અમે ફોન નંબરને ઈમેલ આઈડી લખ્યા છે. તો કે આ સંસ્થા પત્ર હવે લખવાનો કેને થશે તો કે સંસ્થા કેને પત્ર લખતી હશે તો કે સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરું છે એટલે જે તે નગરપાલિકાને લખાય. હવે વડોદરામાં શું છે ખાસ કે અમને ખબર છે કે વડોદરા રાજકોટ અમદાવાદ આ બધા મહાનગરપાલિકામાં આવે. કેવી નગરપાલિકાઓ છે? મહાનગરપાલિકા, જ્યાં શું છે મહાનગરપાલિકા. એટલે જો અહીંયા જમણી બાજુ મારું વડોદરાની એનું સરનામું લખ્યું અને ડાબી બાજુ તો કે સંબોધનમાં શું આવશે તો કે વડોદરા મહાનગરપાલિકા, અને મહાનગરપાલિકામાં મુખ્ય હોય એને શું કહેવાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી. એટલે કે સફાઈ અંગે તમે મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકાને પત્ર લખતા હોય પણ વડોદરા સિટી છે એટલે વડોદરા સિટીમાં મહાનગરપાલિકા લાગુ પડે છે. એટલે અહીંયા લખ્યું વડોદરા મહાનગરપાલિકા, જો મોરબી હોય તો મોરબી નગરપાલિકા લખાય, જે નગરપાલિકા હોય તો એ નગરપાલિકા લખાય. અમદાવાદ વડોદરા બરાબર છે, સુરત રાજકોટ આ બધામાં કેવી નગરપાલિકા છે, આ બધી આ 4 છે મહાનગરપાલિકામાં સમાવેશ થયેલો છે. એટલે વડોદરા મહાનગરપાલિકા વડોદરા અને એનો પિનકોડ નંબર લખેલો છે અને એમાં જે મુખ્ય અધિકારી એને શું કહેવાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી. મુખ્ય અધિકારીને શું કહેવાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી. ચાલો વિષય શું છે તો કે શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ન થતી હોય તો આપણે એની ફરિયાદ કરી છે કે શહેરના જે જાહેર માર્ગો છે એમાં નિયમિત સફાઈ થતી ન હોવાથી એની તો કે ફરિયાદ કરતો આપણે પત્ર લખી છે. ચાલો સંબોધન આપશું.
तो के जो संबोधन शू आप तो के मेहरबान साहेब श्री संबोधन शू आप मेहरबान साहेब श्री। चलो आग तो के पत्र लिखो तो के शू लिख तो के फरियाद करता वक्त लिखू तो के जो मारू वडोदरा नामनू एनजीओ अमे छेला 7 वर्षथी चलावीए छीए। तो के मारू वडोदरा नामनू तो के अमारी जे एक संस्था छे जे एनजीओ बराबर छे एक सेवाकीय प्रवृत्ति माटे अमारी जे संस्था छे ई अमे छेला 7 वर्षथी जेने कहेवाय के मारू वडोदरा नामनू एनजीओ अमे चलावी छे। केटला वर्षथी तो के छेला 7 वर्षथी। पछी एने पोतानी संस्थानो जो परिचय आप्यो तो के सेवाकीय प्रवृत्तिओ शैक्षणिक उत्थान सुंदर शहर की कल्पना साथ काम करती अमारी संस्था छे। तो कि अमारी जे संस्था छे ए जुदी जुदी सेवाकीय प्रवृत्ति शैक्षणिक उत्थान एटले के शैक्षणिक जे प्रवृत्ति छे ते अने सुंदर शहर एनी कल्पना साथ काम करती तो कि अमारी संस्था छे। तो कि सेवाकीय जुदी जुदी प्रवृत्ति शिक्षण में विकास थाय शैक्षणिक उत्थान थाय शैक्षणिक संस्थाओं विकास थाय अने आपणुं शहर जे छे सुंदर रहे एना माटे काम करती तो कि अमारी संस्था छे। वडोदरा महानगरपालिका अने अन्य जाहिर संस्था साथे हाथ मिलाईने अमे सामाजिक चेतना ने शहरी विकास अंगेना घणा कार्यक्रमों करी रह्या छीए। तो कि शहरनो विकास थाय एटला माटे तो कि अमे वडोदरा महानगरपालिका अने अन्य जे जाहिर संस्थाओ छे महानगरपालिका छे तो कि जेम के पोलीस विभाग बीजी जाहिर संस्थाओ फायर ब्रिगेड विभाग हो तो कि दरेक अन्य जे जाहिर संस्थाओ छे नगरपालिका सिवायनी पण बराबर फायर ब्रिगेड हो तो कि ए संस्था साथ अमे हाथ मिलावी ले तो कि शहरनो विकास थाय ए माटे अमे घणा बधा कार्यक्रमों करी रह्या छीए। आपणे घणी बधी एवी संस्थाओ तमे जोई होय कि जे संस्थाओ सतत विकास थवाना माटे कार्य करती होय एनो हेतु कोई नफानो होय नहीं बराबर छे। आरएसएस संस्था आपणे जोई मोरबी ए लोको शुं करता होय कोई पूर आव्युं होय क्यांय तो ए लोकोने पूरग्रस्त लोकोने खाधा खोराकी मळी रहे એ માટે અહીંયા વિતરણ કરવા જતા હોય ફંડ એકઠું કરે આપણે કહે સ્કૂલમાં તમે ભણતા હોય ઘણી વખત ફંડ એકઠું કરવા આવતા હોય કે કાંઈ એક બનાવ બન્યું હોય ત્યાં રૂપિયાની જરૂર હોય તો ફંડ એકઠું કરી અને એ રૂપિયા મોકલાવતો હોય છે। તો કે અમારી જે મારું વડોદરા નામની જે સંસ્થા છે એ સંસ્થા તો કે સમાજની અંદર ચેતના એટલે કે સામાજિક ચેતના સમાજ જેને કહેવાય કે જાગૃત રહે અને શહેરનો વિકાસ થાય એ માટે જુદા જુદા કાર્યક્રમો કરી રહ્યા છે। ત્યાર પછીને જો આગળ લખું તો કે સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી સંસ્થા હોવાના કારણે મેં વડોદરા શહેરની સ્વચ્છતા અંગે વધુ સંવેદનશીલ અને જાગૃત છીએ। તો કે સુંદર શહેરની કલ્પના થાય તો કે આપણું શહેર સુંદર રહે એ હેતુથી તો કે અમે તો કે વડોદરા શહેરની સ્વચ્છતા અંગે જાગૃત છીએ। અમે વડોદરા શહેર સ્વચ્છ રહે એ અંગે તો કે અમે જાગૃત છે કે ભાઈ વડોદરા જે શહેર છે એ શહેર તો કે સુંદર રહે એ અંગે તો કે અમે જાગૃતતા દાખવીએ છીએ। છેલ્લા તો કે કેટલાક સમયથી અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થતી નથી જોઈએ ને ખાસ એ દર્શાવ્યું તો કે છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે વડોદરા શહેરના જે જાહેર માર્ગો છે આપણને ખબર જ છે કે શહેરમાં જે જાહેર માર્ગો પર સફાઈ કામગીરી થવી જોઈએ તો કે સફાઈ કામગીરી નિયમિત થતી નથી તો કે વડોદરા શહેરના જે જાહેર માર્ગો છે અહીંયા નિયમિત જેને કહેવાય કે સફાઈ થતી નથી તો કે શું તો કે ઠેર ઠેર કચરાના ઢગલા માર્ગો પર રહેતી અને કચરાના થર માર્ગોની આજુબાજુ ફૂટપાથ અને વચરા ડિવાઈડર પર પ્લાસ્ટિકની કોતરીઓ અનેક પ્રકારની તો કે ગંદકી જોવા મળે છે જેને કીધું તો કે શહેરની અંદર તો કે ઠેર ઠેર તો કે કચરાના ઢગલા જોવા મળે છે માર્ગો પર રેતીના થર જે આપણે કહો રોડ પર થર જામી ગયા હોય ત્યાર પછી કચરાના થર કચરો જામી ગયો હોય તો કે માર્ગના જે ફૂટપાથ છે અને જે વચ્ચે જે ડિવાઈડર હોય એમાં પણ પ્લાસ્ટિકની કોથ અન્ય પ્રકારની ગંદકી જોવા મળે છે। આપણે ઘણા બધા શહેરમાં જોતા હોય કે ફૂટપાથની બાજુમાં કચરો ભેગો થઈ ગયો હોય વચ્ચે ડિવાઈડર પ્લાસ્ટિકના થર જામી ગયા હોય બરાબર છે તો કે પ્લાસ્ટિકના આ પ્રકારની તો કે ગંદકી જોવા મળે છે। તો જોઈએ ને ખાસ શબ્દ શું આપ્યો તો કે શ્રી વડોદરા મહાનગરપાલિકા અંગે અજાણ છે કે પછી નિષ્કાળજી છે આ પત્રકારના શબ્દો છે પત્રકાર આવા શબ્દો વાપરે તો કે આ બધી બાબતોથી તો કે વડોદરા મહાનગરપાલિકા છે એને ખબર નથી કે પછી નિષ્કાળજી છે કે જાતે તો કે કાળજી રાખતા
नहीं एवं छे तो कहने जो खास एवं पॉइंट मूको तो कि अमे जोई रह्या छेले अमे घणा दिवसोथी जोयुं तो कि शहेरना जाहेर मार्गो पर नियमित सफाई थती नथी अने अन्य प्रकारनी जेने कहे के गंदगी जोवा मळे छे तो कि ठेर ठेर कचरा ढगला डिवाइडर उपर जेने कहे प्लास्टिकनी कोतरीओ रेतीना थर जामी गया छे रोड उपर तो कि गंदगी जोवा मळे छे पाणीना खाडा पण कही शको एवुं पण तमे लखी शको बराबर छे तो कि आ बधी बाबतो आ गंदगी जी छे एनाथी तो कि महानगरपालिका अजाण छे के पछी निष्काळजी छे के काळजी लेतुं नथी तो कि शुं बाबत छे ए अंगे अमे तमारुं ध्यान दोरवा मांगी छे अमारामां तो कि अमारी संस्थाने तो कि आ बाबत ध्यानमां आवी छे। हवे जो छेल्लो पेरेग्राफ शुं लेखो खास तो कि संस्कार नगरी वडोदरा केवी नगरी संस्कार वडोदरा सुंदर शहरनी पण ओळख प्राप्त करे ते जोणी आपणा सौनी फरज છે। તો કે આ જે વડોદરા શહેર છે મહાનગરપાલિકા છે સંસ્કાર નગરી કહેવાય તો કે એ પણ સુંદર શહેરની ઓળખ પ્રાપ્ત કરે એ જોવાની તો કે આપણા સૌની શું છે તો કે ફરજ છે કે ભાઈ આપણું શહેર સુંદર રહે તો કે વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી સફાઈ અભિયાન શરૂ કરીને શહેરને સુંદર બનાવવા રાખવા અમે આપને વિનંતી કરી છીએ અને આ પ્રકારની તો કે અમારી સંસ્થા પણ તમને આમાં સહયોગની ખાતરી આપે છે। તો કે આ જે વડોદરા શહેર છે ને જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થાય એ માટે તો કે તમે જરૂરી સૂચના આપી તો કે સફાઈ અભિયાન શરૂ કરો અને શહેરને સુંદર બનાવવા માટે અમે તમને વિનંતી કરી છીએ કે જરૂરી સૂચના આપી શહેર સુંદર અને સ્વચ્છ બને એ અંગેનું તમે અભિયાન શરૂ કરો અને આ જે તમે જે સફાઈ અભિયાન શરૂ કરશો એમાં અમારી સંસ્થા પણ તમને સહયોગ આપશે અમારી સંસ્થા પણ તમને સપોર્ટ કરશે કે તમે જે અભિયાન શરૂ કરશો સફાઈ અભિયાન તમારી સંસ્થા પણ તમને સહયોગની ખાતરી આપે છે અને જેને કહે કે આ શહેરની અંદર સુંદર શહેર રહે એ બનાવવાના પ્રયત્નો કરો। જમણી બાજુ આપનો વિશ્વાસુ શીશી શાહ જે વડોદરા મારું વડોદરા છે એમાં શું છે તો કે સંયોજક છે એટલે અહીંયા નિયમિત સફાઈ નથી થતી એની ફરિયાદ કરતો પત્ર લખી છે એટલે શું શું દર્શાવવાનું એ આપણે પત્રમાં જોયું કે આ એવી બાબતો દર્શાવવાની એક અમારી સંસ્થા કાર્યરત છે અમે ઘણા બધા કાર્યક્રમો કરી છીએ પણ અમને જોવામાં આવ્યું કે વડોદરા સિટી જે છે શહેર છે એમાં સફાઈ યોગ્ય થતી નથી અમે તમારું ધ્યાન દોરવા માગીએ છીએ તો કે ઠેર ઠેર કચરાના ઢગલા આવી બધી બાબતો દર્શાવવામાં આવે છે। ચાલો આપણે આજે પત્ર નંબર 3 અને 4 નમૂનાના પત્રો જોઈએ આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે મને જાણ કરી શકો છો। ત્યાર પછી આપણે જે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કેની સાથે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર તો કે જે સ્થાનિક સંસ્થાઓ છે જેને સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે સ્થાનિક સંસ્થાઓ શું કાર્ય કરે આપણે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ એના વિશેના પત્ર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું પણ સ્થાનિક સંસ્થાઓ વિશેનો આપણે પરિચય મેળવી લઈએ તો કે સ્થાનિક સંસ્થાઓ એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ એને ઓળખાવી શકાય છે તો કે સ્થાનિક સંસ્થાઓ તરીકે તો કે ખાસ કરીને બિન સરકારી સેવાભાઈ જે સંસ્થાઓ છે તે નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવા આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓ પણ ગણાવી શકાય તો કે સ્થાનિક સંસ્થાઓ એટલે શું તો કે જે મફતમાં નિઃશુલ્ક બહુ રાહત દરે ટૂંકમાં ઘણાય મફત અથવા તો રાહત દરે આપણે જોતા હોય કે રાહત દરે વિતરણ કરે ઘણાય રોપાનું વિતરણ કરતા હોય બરાબર છે તો કે કેવી રીતે કહે તો કે રાહત દરે તો કે આવું વિતરણ કરતા હોય નિઃશુલ્ક ઓછા ભાવે તો કે નિઃશુલ્ક અથવા રાહતના દરે તો કે સેવા આપતા જે ખાનગી સંકુલો અને સહકારી જે મંડળીઓ છે એનો સમાવેશ તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરી શકાય છે। આ સિવાય તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાનો પણ સમાવેશ કરવામાં આવે છે તો કે આ સિવાય તો કે સ્થાનિક સંસ્થાની અંદર તો કે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત છે નગરપાલિકા મહાનગરપાલિકાઓ જે છે પછી આપણે ગામમાં ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય આપણે ખબર હોય છે તો કે આ બધાનો સમાવેશ પણ એમાં કરવામાં આવે છે।
तो कि स्थानिक संस्था माटे खास करीने तमारे कई बाबत माटे पत्र लखवानो थतो होय तो कि तमारे एने माटे खास करीने नीचेनी बाबतो माटे पत्र लखवानो थाय छे। तो कि कई बाबत माटे? तो कि तमारे कोई एनी सेवा मेळवी होय तो सेवा मेळवा माटे। सेना माटे? तो कि जाहेर उपयोगी कोई सेवाओ मेळवा माटेनो खास करीने पत्र लखाय। त्यार पछी मळती सेवानी फरियाद अथवा बिरदावा અને જાહેર રીતને લગતી બાબતોનું ધ્યાન દોરવા। તો કે તમને જે મળતી સેવા છે એની કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ કરો કે ભાઈ અમને આ સેવા સમયસર મળતી નથી, આપણે ફરિયાદ કરી કે આ સફાઈ નથી થતી યોગ્ય, કે ભાઈ તમે આ ધ્યાન પાણી નથી રેગ્યુલર અમને આપતા કોઈ પણ, તો કે એની ફરિયાદ કરતો। અથવા તો એને જે સેવા આપી છે એને તમે બિરદાવો, તમે એની પ્રશંસા કરવા માટે પણ પત્ર લખો, એની સેવાથી તમે ખુશ છો તો તમે એની પ્રશંસા કરો। ત્યાર પછી જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચન અંગે, ત્યાર પછી જુદા જુદા પ્રકારના દાખલા પટવા, આપણે જુદા જુદા પ્રકારના દાખલાઓ પટવા, જેમ કે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ કાઢવું, આવકનું પ્રમાણપત્ર કાઢવું, આપણે જુદા જુદા જે દાખલા આવતા હોય બરાબર, ત્યાં જે જનધન યોજના હોય તેનું કોઈ સેવા મેળવવી હોય, મા અમૃતમ કાર્ડ મેળવવું હોય, તો કેવા જુદા જુદા પ્રકારના જે સરકારના જે દાખલાઓ છે એ દાખલાઓ કાઢવા માટે પણ સ્થાનિક સ્વયંસેવી સંસ્થા પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે। હવે ખાસ એક એ જોવાનું છે તો કે સ્થાનિક સંસ્થાનો જે પત્ર છે એ ખાસ કરીને જે તે વિભાગના વડા અથવા અધિકારીને સંબોધીને પત્ર વ્યવહાર કરવો જોઈએ। તો કે તમે સ્થાનિક સંસ્થા સાથે જે પત્ર વ્યવહાર કરો એ ખાસ કરીને જે તે વિભાગના વડા અથવા તો એના અધિકારીને સંબોધીને તમારે પત્ર વ્યવહાર કરવો જોઈએ। તો કે આ સિવાય તો કે પત્ર સાથે જરૂરી દસ્તાવેજી પુરાવા જોડવા પડે, તેને સંલગ્ન ફોર્મ ભરવા પડે અથવા તો અરજી કરવી પડે, અને નિયમનુસાર જો કોઈ ફી લાગુ પડતી તો તે પણ ભરવી પડે છે। તો કે આ પત્ર તમે લખતા હોય, તમે કોઈ દાખલો કઢાવો ને કે કોઈ પણ સેવા મેળવીએ તો એને અનુરૂપ તો કે કોઈ પુરાવા જોડવા પડતા હોય તો તમારી પુરાવા રજૂ કરવા પડે, કોઈ ફોર્મ ભરવું પડતું તો તમારે ફોર્મ ભરવું પડે, અથવા તો અરજી કરવી પડતી તમારે તો અરજી કરવી, માની કે આપણે આવકનો દાખલો કાઢવો હોય તો એના માટે આપણે અરજી કરવી પડે, તો આવકના દાખલા કાઢવા માટેની આપણે અરજી પણ કરવી પડે છે। અને એની કોઈ નિયમનુસાર કોઈ ફી ભરવાની થતી, ભાઈ તમારે આટલી રૂપિયા ઓનલાઈન કે કંઈ ફી ભરવાની થતી હોય તો તમારે ફી પણ ભરવી પડે છે લાગુ પડતી હોય તો। એટલે કે જેને કહેવાય કે જુદી જુદી જે સ્થાનિક સંસ્થા છે, નગરપાલિકામાં આપણે જન્મ તારીખનો દાખલો કાઢવો છે તો એ દાખલો આપણે કાઢી શકીએ, તેમાં જેને કહે કે પત્ર લખી શકાય અથવા તો એમ કે ભાઈ જન્મ તારીખનો તમારો દાખલો કાઢવો છે તો એના માટે તમારે આ ફોર્મ ભરવું પડશે, આટલા રૂપિયા ફી ભરવી પડશે અને તમારે આટલા પુરાવા રજૂ કરવા પડશે, તો તમારે પુરાવા પણ રજૂ કરવા પડતા હોય છે અને નગરપાલિકામાં જેને કહેવાય કે તમને દાખલો મળતો હોય છે। એટલે કે જ્યારે તો કે આ સ્થાનિક સંસ્થાઓ છે એમાં કોઈ પણ આપણે કંઈ પણ સેવા મેળવવી હોય કે કોઈ પણ દાખલા કરતો હોય તો એના માટે જેના નિયમ છે એ નિયમનું આપણે પાલન કરવું પડે છે। અને તો કે આ પ્રકારના પત્રમાં રજૂઆત જે છે એ ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ। જે તે સંસ્થા પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં ગમે ત્યારે સંદર્ભ તરીકે ઉપયોગમાં લઈ શકાય। તમે જે તે વિભાગમાં તો કે આનો તો કે પત્ર લખો અથવા તો ફોર્મ ભર્યું જે કંઈ પુરાવા રજૂ કર્યા એની તમારે એક ઝેરોક્ષ રાખવી ખાસ જરૂરી છે। શા માટે? તો કે ભવિષ્યમાં ક્યારે સંદર્ભ તરીકે ઉપયોગ લેવો હોય તો ઉપયોગમાં લઈ શકાય આધાર તરીકે। આપણે ખબર સરકારી વિભાગ કેમ કે ભાઈ તમે આવું કે અરજી નથી કરી તો આપણી પાસે જો ઝેરોક્ષ હોય તો આપણે એને બતાવી શકીએ કે ભાઈ જો અમે અરજી આ કરેલી છે, એટલે કે એની ઝેરોક્ષ ભવિષ્યમાં જેને કહી કે ઉપયોગ લઈ શકાય એટલા માટે ઝેરોક્ષ પણ રાખવી ખાસ જરૂરી છે। હવે સ્થાનિક સંસ્થાઓ અંગેના જે પત્રો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું કે ભાઈ સ્થાનિક સંસ્થા કઈ બાબતો માટે પત્ર લખવામાં આવે છે।